નમસ્તે, હું આદર્શ છું. ખાસ કરીને કેજીના વિદ્યાર્થીઓનું આ વર્ષ આમ જોઈએ તો ઘણું અઘરું રહ્યું. જે ઉંમર બાળકોની બહાર રમવા કૂદવાની છે એ ઉંમરમાં સ્વાસ્થ્યની ચિંતા કરી અને આપણે તેમને ઘરમાં જ રાખવા પડ્યા. ઘણા મિત્રોના ઘર એવા છે કે જેમાં કદાચ વિશેષ સગવડો પણ ન હોય, પરંતુ આપણે આ બાળકોના હિતને, આ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને ઘરમાં જ રમાયા. મને ગર્વ છે મારા શિક્ષકો ઉપર કે એમણે સતત અને સતત બાળકો પ્રવૃત્તિમય રહે એ માટે પ્રયત્ન કર્યા. અને સૌથી વધુ TLM જે ઇન્સ્ટ્રુમેન્ટ બધાને આપ્યા, ઘરે લઈ જવા માટે આપ્યા, જ્યાં સુધી શક્ય હતું ત્યાં સુધી શાળાએ બોલાવીને આપ્યા, એટલે આ બધા માટે આપણે એક સામૂહિક રીતે કોરોનાની લડતમાં ભાગ આપ્યો જ છે. ખાસ આ મેસેજનો હેતુ એવો છે કે આદર્શ એજ્યુકેશન સોસાયટી એક છે, પણ એના અલગ અલગ વિભાગ છે, સરકારના નીતિ નિયમો છે. KG વિભાગ અલગ છે અને પ્રાઇમરી વિભાગ અલગ છે, સેકન્ડરી અલગ છે અને હાયર સેકન્ડરી પણ અલગ છે. એટલે જ્યારે વિભાગ બદલતો હોય ત્યારે નવું એડમિશન થાય. KG વિભાગમાંથી જ્યારે પહેલા ધોરણમાં જવાનું થતું હોય ત્યારે નવેસરથી એડમિશન લેવું પડે. આપણે તમારી બધી જ માર્કશીટ તૈયાર થઈ ગઈ છે, એટલે 27/5/2021થી આપણે આ નવા એડમિશનની પ્રક્રિયા ધોરણ 1ની શરૂ કરીશું. નવા એડમિશનમાં એક પ્રશ્ન એવો પણ આવે છે કે RTE રાઇટ ટુ એજ્યુકેશન, RTE હેઠળ જે કાંઈ પણ વિદ્યાર્થીઓને સરકાર તરફથી ફાળવવામાં આવે છે કે 100માંથી 25 વિદ્યાર્થીઓ સરકાર આપે તે રાખવાના છે. કોણ આવશે, કોનો વારો આવશે, શું આવશે એ અમને ખબર નથી હોતી. એની અલગ એક પ્રોસિજર છે, આની પ્રોસિજર ફોલો કરવી મેન્ડેટરી. તો આપનામાંથી બહુ દુઃખ સાથે કહેવું પડે, પરંતુ આ એક નિયમ છે કે 75થી વધારે વાલીઓને સમાવી શકાશે નહીં. આપણા જે કાંઈ પણ બાળકોની અત્યારની સંખ્યા છે એમાંથી માત્ર 75 વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપી શકશું. એડમિશન પ્રક્રિયા અને માર્કશીટ લેવાનું તારીખ 27/5/2021થી શરૂ થશે અને નવો વિભાગ છે એટલે ફી ભરેથી એડમિશન કન્ફર્મ રહેશે. તો આના માટે 27/5/2021થી 3/6/2021 સુધી આપણી સ્કૂલમાં જ સવારે 9:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી પ્રવૃત્તિ આ એડમિશનની રહેશે. તમારે જે કોઈને એડમિશન લેવાની ઈચ્છા હોય, પહેલાં ધોરણમાં આપણી જ શાળા સાથે જોડાઈ રહેવાની ઈચ્છા હોય, એમણે માર્કશીટ અને ફીની સ્લીપ, કારણ કે આપણે કોઈ રોકડ વ્યવહાર નથી કરતા, જે કરીએ છીએ તે બેંક દ્વારા કરીએ છીએ, એટલે માર્કશીટ અને ફીની સ્લીપ શાળાએથી મેળવી લેવી અને આગળથી જે કંઈ સૂચના મળે તેનું પાલન કરશો. ખાસ કરીને એટલા માટે કે આપણે આપણી એક્ઝિસ્ટિંગ સંખ્યાની 75% સંખ્યાને જ આપણે પહેલાં ધોરણમાં લઈ શકીએ છીએ, એટલે આ વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને અત્યારે વહેલો તે પહેલોના ધોરણે આપણે એડમિશન આપવાનું નક્કી કરેલું છે. આપણા જ બાળકો માટે, બહારના બાળકોને અત્યારે એડમિશન મળશે નહીં. પછી આગળ જે કંઈ પણ જગ્યા વ્યવસ્થા હશે એ પ્રમાણે જોઈશું. આભાર. વંદે માતરમ.